हेलो प्रेजुरा मित्रों, ફરીથી આપનો આવકાર કરીએ છીએ આજની સંગતમાં. મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય તેની પહેલી અને બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. યોહાન 3:1-2. નિકોદિવસ નામે ફરોશિયુમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી શકે નહીં. આમીન. પ્રભુના વચન છે. મિત્રો, શિક્ષક, ગુરુ, ટીચર, આ શબ્દ આપણા દરેકના જીવન સાથે એ સંકળાયેલો છે, કારણ કે આપણે દરેકે સ્કૂલ ટીચિંગ એ આપણે દરેકે અલગ અલગ સમયોમાં આપણે એ પ્રાપ્ત કર્યું છે. અને દરેક માનવીના સાથે આ જે શિક્ષક ગુરુ એ હંમેશા એ સંકળાયેલા હોય છે. અને બહુ જ મજાની યાદો આપણી એ સ્કૂલ દિવસની, શાળાના દિવસોની, આપણા દરેકની એ હોય છે. મિત્રો, જગતના જે શિક્ષકો છે, ગુરુ છે, ટીચર છે, તેમની બહુ જ અજાયબ જેવી સેવાઓ આ દિવસોમાં તે આપી રહ્યા છે. અને પાછલા ભૂતકાળના સમયમાં પણ એ શિક્ષકોએ એ બહુ જ અજાયબ જેવી સેવાઓ સમાજને માટે, દેશને માટે એમણે આપી છે. અને મિત્રો, એ શિક્ષકો આપણને એક સારા નાગરિક બનાવે છે, આપણને એક જ્ઞાન આપે છે, અને વિશેષ કે એ આપણને જીવનના આવનાર તબક્કાઓ માટે તે આપણને તૈયાર કરે છે. માટે ખરેખર એ દરેક શિક્ષકોનો આ સમયે આપણે આભાર માનીએ છીએ. પણ મિત્રો, એથી વિશેષ આપણા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તે પણ બહુ જ ઉત્તમ અને મહાન એવા એ ટીચર, એ શિક્ષક છે. શિક્ષક એટલે કે જે જ્ઞાનનો પ્રકાશ જે પ્રસરાવે છે એ શિક્ષક. અને મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે પ્રભુના વચનો દ્વારા બહુ જ અજાયબ જેવો જ્ઞાનનો પ્રકાશ એમણે આપણી મધ્યે, આપણી આસપાસ સમગ્ર સૃષ્ટિમાં એમણે આ વચનો મારફતે એ પ્રકાશ એમણે ફેલાવ્યો છે. માટે ખરેખર પ્રભુ ઈસુના નામને આપણે ધન્યવાદ આપીએ કે આવા ઉત્તમ મહાન શિક્ષક આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણને મળ્યા છે. માટે તેમનો ખાસ આ સમય આપણે આભાર માનીએ છીએ. મિત્રો, જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કાર્ય આ દિવસોમાં ઘણા બધા શિક્ષકો કરી રહ્યા છે, પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ આપણા સૌથી શ્રેષ્ઠ અને મહાન એવા શિક્ષક છે, કે જેમણે તેમના જીવનકાળ દરમિયાન અને જેમણે તેમની સેવા દરમિયાન બહુ જ આપણને અજાયબ જેવું જ્ઞાન આપણને એમણે આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે એ બેસ્ટ ટીચર છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિક્ષણમાં જીવનના દરેક તબક્કાઓને એમણે આવરી લીધા છે. જીવનની મુસીબતની ક્ષણોમાં આપણે શું કરવું જોઈએ એ સમયોમાં પ્રભુએ આપણને તેમના વચનો મારફતે બહુ જ ઉત્તેજનદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. માટે એ ઉત્તમ અને શ્રેષ્ઠ ટીચર છે. અને એમની જો મેથડ જોઈએ, પદ્ધતિ જોઈએ, તો પ્રભુ ઈસુએ ભાષણો દ્વારા, વાચી દ્વારા અને દ્રષ્ટાંત દ્વારા એમણે વિવિધસર શિક્ષણ, જ્ઞાન આપણને વચનોમાં પીરસ્યું છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ શિક્ષક છે. મિત્રો, આપણે અહીંયા જોઈએ છીએ નિકોદિમસની વાત. યોહાન 3:1. નિકોદિમસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે શિક્ષક તરીકે ઉચ્ચારે છે. શિક્ષક તરીકે એ સંબોધે છે. રાબી એટલે ગુરુ, ટીચર. અને બાઇબલમાં ઘણા બધા પાત્રો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિક્ષક તરીકે એ સંબોધન કરે છે. એમાંથી એક આ નિકોદિમસ છે. નિકોદિમસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાબી તરીકે કહે છે, ગુરુ, ટીચર. અને નિકોદિમસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાતચીત દરમિયાન બહુ જ મહાન એવો સંદેશ, બહુ જ મહાન એવું જ્ઞાન આપણી સમક્ષ એમણે પીરસ્યું છે. અને એ તો એ વચન એ છે, યોહાન 3:15, જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન શિક્ષક છે, એમણે આપણે માટે અનંત જીવનનું શિક્ષણ, અનંત જીવનને માટે ઉપયોગી એવું શિક્ષણ એમણે આપ્યું છે. અને એ શિક્ષણ એ છે કે જે કોઈ વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન શિક્ષક છે તેમની પર જે કોઈ વિશ્વાસ કરે છે તે અનંત જીવન પામશે. બોલાવો, નિકોદિમસ બહુ જ સ્કોલર માણસ, પણ એ મહાન શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદિમસને નિરાશ કર્યો નહીં,
અને બહુ જ અજાયબ જેવું ટીચિંગ આપ્યું. અને ટીચિંગ તો એ છે કે જે કોઈ વિશ્વાસ કરે તે અનંત જીવન પામે. અને એથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવો જન્મ પામવા વિશે પણ આ શાસ્ત્ર પાઠમાં નિકોદિમસને અને આજે આપણને પ્રભુ જણાવી રહ્યા છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન શિક્ષક છે અને આપણા દરેકની બહુ જ મનગમતી કલમ, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. વાળાઓ, આ અનંત જીવનનું શિક્ષણ આપણા મહાન શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ નિકોદિમસ સાથેના વાતચીત દરમિયાન એમણે આપણને પૂરું પાડ્યું છે. માટે ખરેખર પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા મહાન શિક્ષક આપણને મળ્યા છે. હલો, બીજો એક દાખલો જુવાન માણસનો. એ પ્રભુની પાસે આવે છે, પ્રભુ ઈસુની પાસે, અને પોતે જાણે બધી જ આજ્ઞા પાળતો હોય છે એ પ્રમાણેની વાતચીત એ પ્રભુની સાથે કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 19મો અધ્યાય એમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે આવે છે ત્યારે એનો એક પ્રશ્ન હોય છે. અને દરેક જે વિદ્યાર્થીઓ હોય છે એમના કોઈ ને કોઈ મૂંઝવતા પ્રશ્નો એ હોય છે. અને એ જે જુવાન હોય છે એનો પણ એક મૂંઝવતો પ્રશ્ન હતો, એક મૂંઝવતો એક દાખલો હતો. અને પ્રશ્ન એ હતો કે સર્વકાળનું જીવન પામવા સારું હું શું કરું. એ જુવાન માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન શિક્ષક છે એમને પ્રશ્ન પૂછે છે, ગુરુજી, રાબી, ઉપદેશક, અનંત જીવન પામવા, સર્વકાળનું જીવન પામવા માટે હું શું કરું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જુવાન માણસને માથીનો 19મો અધ્યાય અને તેની 16મી કલમ આપણે જણાવે છે કે મારી પાછળ ચાલ, ફોલો મી, મને અનુસર, મારી પાછળ ચાલ અને તું સર્વકાળનું જીવન પામીશ. બહુ જ મોટું અજાયબ જેવું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માથી 19માં આપણને આપે છે. એ શિષ્ય, એ જે વિદ્યાર્થી હતો એનો પ્રશ્ન એ હતો કે સર્વકાળનું જીવન પામવા હું શું કરું અને કે જે બધી આજ્ઞાઓ પાળું છું. અને છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન શિક્ષક છે એને કીધું કે મારી પાછળ ચાલ, તારું જે બધું છે એ મૂકીને તું મારી પાછળ ચાલ, તારું બધું જ એનો ત્યાગ કરીને, એનું સમર્પણ કરીને તું મારી પાછળ ચાલ. અને વાલાઓ, આજે આપણા પણ ઘણા બધા એવા મૂંઝવતા જીવનના પ્રશ્નો છે, દાખલાઓ છે, જેનો ઉકેલ કદાચ જગતની કોઈ પણ બાબત આપી ના શકે, પણ આપણા જે મહાન શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને આજે કહી રહ્યા છે, જે એમણે નિકોદિમસને કીધું કે જો તું નવો જન્મ પામે છે અને જો તું વિશ્વાસ કરે છે તું ચોક્કસ તું અનંત જીવન પામીશ. અને જે પ્રશ્ન લઈને આવેલો જુવાન માણસ, તેનો પ્રશ્ન હતો કે સર્વકાળનું જીવન પામવા હું શું કરું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, તારું બધું જ મૂકીને મારી પાછળ ચાલ, તું મને અનુસર, તું મને ફોલો કર અને તું સર્વકાળનું જીવન તું પામીશ. હલાવો, આ દિવસોમાં આપણે આપણા જીવનના પ્રશ્નો, એના ઉકેલ આપણા મહાન શિક્ષક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણે આવીએ અને એમના દ્વારા, એમનાથી આપણે એ પ્રશ્નોના જવાબ મેળવીએ. અને બોલાવો, ફક્ત આ લોકો જ નહીં પણ ઘણા બધા પ્રભુ ઈસુના વિરોધીઓ હતા, તેઓ પણ પ્રભુ ઈસુને શિક્ષક તરીકે સંબોધન કરતા હતા. ઈસુના વિરોધીઓ જેવા કે જે ફરોશીઓ છે, માથી 22 અને 16માં નોંધે છે કે, અને તે લોકોની સાક્ષી છે, તું સાચો છે ને દેવનો માર્ગ શીખવે છે. અને આ જે વાત બોલે છે એ કોણ બોલે છે? ફરોશીઓ, જે ઈસુ ખ્રિસ્તના વિરોધીઓ. તે લોકો પણ કબૂલ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન શિક્ષક છે એ સાચા છે અને તે એકલા જ દેવનો માર્ગ જાણે છે. હલો, શિક્ષકનું કાર્ય છે એના જે વિદ્યાર્થીઓ છે, એના જે બાળકો છે, એ બાળકોને એ સાચો માર્ગ બતાવે. શિક્ષકનું કાર્ય છે એ બાળકોને એ સત્ય, એનું ભાન કરાવે, એનું જ્ઞાન આપે. અને શિક્ષકનું કાર્ય એ છે કે એના વિદ્યાર્થીઓ, એના બાળકો સારું જીવન પ્રાપ્ત કરે, જીવનમાં વૃદ્ધિ પામે, એ શિક્ષકનું કાર્ય હોય છે. અને વાલાઓ, એ માર્ગ, એ સત્ય અને જીવન, એ ત્રણે ત્રણ બાબતો આપનાર એકમાત્ર આપણા ખરા, સાચા, શ્રેષ્ઠ શિક્ષક એ તો એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, કે જે પોતે જ માર્ગ છે, જે પોતે જ સત્ય છે અને જે પોતે જીવન છે, અને જે આપણને દરેક સાચા માર્ગમાં દોરે છે, જે આપણને સત્ય શીખવે છે, સત્યમાં સમજાવે છે, સત્યમાં આપણને જીવાડે છે અને જે આપણને અનંત જીવન આપે છે, એ એકમાત્ર શિક્ષક એ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હલાવો, જો આપણો કોઈ પ્રશ્ન હોય, કદાચ કોઈ જીવનનો દાખલો કદાચ આપણને આવડતો ના હોય, ફાવતો ના હોય અથવા જવાબ મળતા ના હોય, તો હલાવો, આ સમય છે આપણે એ મહાન શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ. ચોક્કસ તે આપણને
એના જવાબો આપશે. ફરીથી આ સમયને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ આપ સર્વને તેની આશીષ, તેની કૃપા આપે. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.